કેમ છો મિત્રો, સ્વાગત છે આપનું વ્યાકરણ વૃક્ષ ગુજરાતી વ્યાકરણ વિડિયો સિરીઝમાં. આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિકની ચર્ચા કરીશું, પરંતુ જો એ પહેલા આપે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયો તાત્કાલિક મળતા રહે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું અહેવાલ લેખન અંગે. મિત્રો, સૌથી પહેલા આપણે અહેવાલ લેખનને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, અહેવાલ લેખન એટલે કોઈક પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની હકીકત લેખિત માધ્યમમાં દર્શાવવી. અહીં કોઈક ઘટના, પ્રસંગ કે કાર્યક્રમનું સચોટ વર્ણન કરવું. મિત્રો, અહેવાલ વાંચવાથી સંસ્થાને અથવા અન્ય લોકોને જે તે કાર્યક્રમ, પ્રસંગ કે ઘટના વિશેની સાચી અને મહત્વની વિગતો મળી શકે છે. તો મિત્રો, હવે આપણે અહેવાલ લેખનના મુખ્ય વિષય અંગે ચર્ચા કરીશું. મિત્રો, અહેવાલ લેખન માટે મુખ્ય વિષયો નીચે મુજબના હોઈ શકે. પહેલું છે સામાજિક કાર્યક્રમ, એટલે કે રક્તદાન શિબિર અથવા તો જે સામાજિક સ્તરે આપણે કાર્યક્રમ આયોજન કરીએ તે. ત્યારબાદ શૈક્ષણિક કાર્યક્રમ, એટલે કે આપણી શાળામાં યોજાતા વિવિધ કાર્યક્રમો. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, એટલે કે આપણી સંસ્થા અથવા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હોય તે. ત્યારબાદ મિત્રો, મોટા અકસ્માતને પણ અહેવાલ લેખનના મુખ્ય વિષય તરીકે દર્શાવી શકાય. અને આ સિવાય કુદરતી આફત, કોઈક હુલ્લડ અથવા તો કોઈક હડતાલને પણ આપણે અહેવાલ લેખનના મુખ્ય વિષય તરીકે દર્શાવી શકીએ. મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું અહેવાલ લેખનના મુખ્ય ભાગ વિશે. મિત્રો, અહીં આપણને એક નમૂનારૂપ અહેવાલ આપ્યો છે. અહીં એના મુખ્ય ભાગો નીચે મુજબ છે. પહેલું છે પ્રસ્તાવના, ત્યારબાદ અહેવાલનો પ્રારંભ, ત્યારબાદ અહેવાલની વિગત, ત્યારબાદ અહેવાલનું સમાપન, અને અંતમાં અહેવાલનું શીર્ષક આવશે. મિત્રો, ત્યારબાદ આ વિડીયોના અંતમાં આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત અને ક્યારેય ન કરવા જેવી બાબત અંગે પણ ચર્ચા કરીશું. આ સિવાય આપના કોઈક મંતવ્ય હોય તો આપ કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂર જણાવજો. મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું પ્રસ્તાવના અંગે. મિત્રો, અહીં પ્રસ્તાવના અંતર્ગત આપણા અહેવાલનો પહેલો ફકરો હંમેશા પ્રસ્તાવના માટે લખવો જોઈએ. એટલે કે પહેલા ફકરામાં આપણે અહેવાલના વિષય વસ્તુ અંગે આછી ઝલક આપવી જોઈએ. અહીં મિત્રો, પ્રસ્તાવના દ્વારા આપણે વાચકને માનસિક રીતે આપણા અહેવાલના વિષય માટે સજ્જ કરવો જોઈએ, જેથી આપણા અહેવાલની અસર વાચકના મન પર સારી રીતે ઉપજી શકે. ત્યારબાદ મિત્રો, આપણે ચર્ચા કરીશું અહેવાલની શરૂઆત અંગે. મિત્રો, અહેવાલની શરૂઆત જોઈએ તો અહીં અહેવાલ લેખનની શરૂઆતમાં આપણે આપણા કાર્યક્રમ અંગેની પૂર્વ તૈયારીઓ દર્શાવવી જોઈએ. એટલે કે અહેવાલમાં આપણે જે કાર્યક્રમનું વર્ણન કરવાના હોય તે કાર્યક્રમ કરવા માટે તેના અગાઉ કઈ કઈ કામગીરી કરી હોય તે આપણે શરૂઆતમાં બતાવી શકીએ. ત્યારબાદ મિત્રો, કાર્યક્રમની ચોક્કસ તારીખ, દિવસ અને સમયગાળો દર્શાવી આપણે આપણા અહેવાલની શરૂઆત કરવી જોઈએ. મિત્રો, આ તબક્કા દરમિયાન આપણે આપણા અહેવાલ લેખન માટેની કાચી રૂપરેખા આપણા મનમાં તૈયાર કરવી જોઈએ, જેથી આપણે આપણા કાર્યક્રમની ક્રમિકતા સરળતાથી જાળવી શકીએ. મિત્રો, ત્યારબાદ આપણે આપણા અહેવાલમાં કાર્યક્રમની વિગત અંગે ચર્ચા કરીશું. મિત્રો, અહીં કાર્યક્રમની વિગત જોઈએ તો દરેકે દરેક વિગત આપણે ક્રમિક રીતે લખવી જોઈએ. એટલે કે કાર્યક્રમની શરૂઆતથી અંત સુધીના વિગતને ક્રમિક રીતે લખવી જોઈએ. દાખલા તરીકે અહીં જોઈએ તો વૃક્ષારોપણ દિનની શરૂઆતમાં આચાર્યશ્રીએ મહેમાનોનું સ્વાગત કર્યું, ત્યારબાદ અંગ્રેજી વિષયના શિક્ષકે કાર્યક્રમની વિગત જણાવી, ત્યારબાદ વૃક્ષોનો મહિમા સમજાવ્યો, ત્યારબાદ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ થયું, ત્યારબાદ જુદા જુદા વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા, અને અંતે હળવો નાસ્તો લઈ સૌએ વિદાય લીધી. તો મિત્રો, આ રીતે ક્રમિકતાના કારણે આપણો અહેવાલ સરળતાથી વાચકને સમજાશે. ત્યારબાદ મિત્રો, અહીં કાર્યક્રમની વિગત લખવા માટે આપણે હંમેશા ટૂંકા વાક્યો અને સચોટ વાક્યો લખવા જોઈએ. મિત્રો, અહીં કાર્યક્રમ દરમિયાન કોઈક મુખ્ય વક્તાએ પોતાનું વક્તવ્ય આપ્યું હોય અને તેના વ્યાખ્યાનમાં કોઈક મહત્વની વિગત તેણે દર્શાવી હોય તો તેના વાક્યોને આપણે અવતરણ રૂપે લખી શકીએ. ત્યારબાદ મિત્રો, આપણે ચર્ચા કરીશું સમાપન અને શીર્ષક અંગે. મિત્રો, આપણા અહેવાલના અંતિમ વાક્યમાં આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ લખવી જોઈએ. એટલે કે કઈ રીતે આપણે કાર્યક્રમને પૂરો કર્યો. અહીં જોઈએ તો કાર્યક્રમના અંતમાં બધાએ હળવો નાસ્તો કરી વિદાય લીધી. ત્યારબાદ મિત્રો, આપણે આપણા અહેવાલને પરિચ્છેદના વિષયને અનુરૂપ શીર્ષક આપવું જોઈએ. દાખલા તરીકે અહીં આપણો અહેવાલ વૃક્ષારોપણ દિનની ઉજવણીને અંતર્ગત છે, તો આપણે તેનું શીર્ષક વૃક્ષારોપણ દિનની ઉજવણી એ રીતે આપી શકીએ. મિત્રો, હવે આપણે અહેવાલ લેખન દરમિયાન કઈ કઈ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ તેના માટે ચર્ચા કરીશું. સૌથી પહેલા મિત્રો,
આપણે જે તે ઘટનાનું યથાયથ નિરૂપણ કરવું જોઈએ, એટલે કે ઘટના જે રીતે બની હોય તે રીતે જ દર્શાવવી જોઈએ અને જે ક્રમમાં બની હોય તે ક્રમમાં જ દર્શાવવી જોઈએ। ત્યારબાદ મિત્રો, અહેવાલ લેખન દરમિયાન આપણે હંમેશા સાદી અને સરળ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, અહીં અલંકારિક ભાષાનો ટાળવી જોઈએ। મિત્રો, અહીં આપણે આપણા અહેવાલને 2-3 ફકરામાં પૂરો કરવો જોઈએ, જેથી વાંચકને સરળતાથી આપણો સંદેશો સમજાય। ત્યારબાદ મિત્રો, હવે આપણે ન લખવા જેવી બાબત અંગે ચર્ચા કરીશું। અહેવાલ લેખન લખતી વખતે ક્યારેય ન લખવી જોઈએ। મિત્રો, અહીં સૌથી પહેલા અહેવાલ લેખન દરમિયાન લેખકે પોતાના અંગત મંતવ્ય કે અભિપ્રાયો ક્યારેય ન લખવા જોઈએ। અહીં આપણે જે તે ઘટનાને જેવી છે તેવી જ બતાવવી જોઈએ, એટલે કે યથાયથ બતાવવી જોઈએ। અહીં લખનારે પોતે શું અનુભવ્યું અને પોતાને શું લાગ્યું એ બાબત અહેવાલમાં ક્યારેય ઉલ્લેખવી જોઈએ નહીં। ત્યારબાદ મિત્રો, અહેવાલ લેખનમાં અલંકારિક ભાષા ક્યારેય ન વાપરવી, એટલે કે મિત્રો અહીં અહેવાલ લેખન દરમિયાન આપણે નિપાત કે સંયોજક વાપરવા ન જોઈએ। ત્યારબાદ મિત્રો, બિનજરૂરી લંબાણ ન કરવું। અહીં આપણે જે કાર્યક્રમ અંતર્ગત ચર્ચા કરવાના હોય તે કાર્યક્રમની જે તે વિગતોને સચોટ રીતે બતાવવી જોઈએ। મિત્રો, અહીં આપણે ઘટનાને જે તે ક્રમમાં બતાવવી જોઈએ, એટલે કે તેમાં વધારાની બાબતોનો ઉલ્લેખ કરવો ન જોઈએ। ત્યારબાદ મિત્રો, અહેવાલ લેખન દરમિયાન માહિતીનું પુનરાવર્તન ન કરવું જોઈએ, એટલે કે જે બાબત આપણે એક વખત દર્શાવી દીધી હોય તે બાબતને આપણે વારંવાર અહેવાલમાં દર્શાવવી જોઈએ નહીં। ત્યારબાદ મિત્રો, સત્ય હકીકતને વિકૃત ન કરવી, એટલે કે કાર્યક્રમ દરમિયાન કોઈ ઘટના બની હોય તો તેને જેવી છે તેવી બતાવવી જોઈએ। ત્યારબાદ મિત્રો, કોઈ પણ બાબતમાં અતિશયોક્તિ દર્શાવવી ન જોઈએ, એટલે કે વૃક્ષારોપણ થયો છે તો તેના માટે અતિશયોક્તિ કરવી ન જોઈએ કે આ કાર્યક્રમ જે તે શાળા દ્વારા થયો અને તે ખૂબ જ મોટી વાત છે એવું પણ દર્શાવવું ન જોઈએ। અથવા તો કોઈક વક્તાએ પોતાનું વક્તવ્ય આપ્યું હોય અને એ વક્તવ્યમાં લેખકને કોઈ બાબત ગમી હોય તો તે બાબતને તેણે વધારીને અતિશયોક્તિ વડે પોતાના અહેવાલમાં દર્શાવવી ન જોઈએ। તો મિત્રો, આટલી બાબતોને અહેવાલ લેખન દરમિયાન ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, અથવા તો આટલી બાબતો ક્યારેય ન કરવી જોઈએ, જેથી તમારા અહેવાલમાં લેખન દોષ ન થાય। સો ફ્રેન્ડ્સ, ધેટ ફોર ઓલ। વિડીયોના આગલા સેશનમાં અહેવાલ લેખન માટેના અમુક વિષયો તમારી સ્ક્રીન પર આવશે અને આ વિષયોને આધારે તમારે અહેવાલ તમારી નોટબુક લખવાના છે। અને મિત્રો, જો આ વિડીયો આપને મદદરૂપ થયો હોય તો પ્લીઝ તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ગુડ બાય, ટેક કેર એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ્સ।